રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ અને માલધારીઓએ મૃત પશુઓ માટેની જે જગ્યા ફાળવાય છે તે જગ્યાએ અન્ય બીજી જગ્યા ફાળવાય તેવી માંગ સાથે આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું ધોરાજીમાં જે મૃત પશુઓનું જગ્યા ફાળવવામાં આવી છે તે ભાદર બે ટીમ પાસે ફાળવવામાં આવે છે અને એ પણ પ્રતિબંધિત વિસ્તારમાં ફાળવાય છે તેની આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોની ખેતર તથા નજીકમાં જ ગામડું આવેલું છે તેમજ ભાદર બે ડેમ પાસે માલધારીઓ રહે છે આ જ વિસ્તારમાં રોજબરોજ થી પાંચસો લોકોની અવરજવર છે જો આ જગ્યાએ મૃતક પશુઓ નાખવામાં આવે તો ખેડૂતો અને માલધારીઓ તથા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી શકે છે જેથી મૃતક પશુઓ ત્યાં નાખવામાં આવે તો દુર્ગંધ ફેલાય અને લોકોને સહન કરવી પડી શકે તેમ છે આ બધું ન બને તેથી આજ રોજ લોકોએ ધોરાજી પ્રાંત અધિકારીને આવિદન પત્ર પાઠવ્યું અને આ જગ્યાઓ ફાળવવામાં આવી છે તેની જગ્યાએ અન્ય સ્થાન ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી રાજુ બાલદા ખેડૂત આગેવાન આજ રોજ અમોએ આ વિસ્તારના ખેડૂતો તથા ત્યાં વરસાદ કરતા રબારી સમાજના લોકોએ તમામ એક સાથે મળી અને શ્રી ડેપ્યુટી સાહેબ કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે જે ધોરાજી શહેરમાં મૃત પશુઓ નીકળે છે મૃત પશુઓને નાખવા માટેની જગ્યા ધોરાજીમાં આવેલ જે ભાદર બે ડેમ સાઈડ કે જે પ્રતિબંધિત વિસ્તાર કહેવાય અને કે જે જ્યાં શનિ રવિ અને તહેવારોના દિવસે ત્યાં અસંખ્ય લોકોનો મેળાવડો જામે છે અને ફરવાલાયક સ્થળ છે કુદરતી દ્રશ્ય છે તેવા તેવી જગ્યાએ જે સરકારશ્રી દ્વારા અને નગરપાલિકા દ્વારા જે જમીન ફાળવેલ છે તેના બદલે અન્ય કોઈ જગ્યા ફાળવેલ અને ત્યાંથી જે લોકો ચારસોથી પાંચસો લોકો કાયમી માટે અવરજવર કરે છે આગળ જતા ગામના લોકો પણ અવરજવર કરે છે તેને આ દૂષિત અને દુર્ગંધ ન આવે તેના માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપેલ છે કે આ જગ્યાને અન્ય જગ્યાએ ખસેડવા અમુએ અરજ કરેલ છે હું બોલું છું સાહેબ અમે રહી છે ડીમ પહેલાંના પાંત્રીસ ચાલીસ વર્ષનું થઈ ગયું એટલો ટાઈમ થઈ ગયો છે અને આ લોકો ત્યાં ગંદકીનું અમારી પડખે નજીકમાં ખેડૂએ છે અને અમારે નજીક જ ત્યાં ગંદકીમાં નાખી જાય છે એટલે અમને નળેસર થોડુંક નડાવ કરે છે એટલી અમારી એટલી વિનંતી છે અને ડીમ એરિયો આવી ગયો છે અને હવ અમારા ખેડૂતની હવની અરજી એવી છે કે ગમે ત્યાં એનું તમે નો કોઈને નળચેરીમાં આવે એવી અનુકૂળ કંઈક ગમે ત્યાં એ વસ્તુનું કરો જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી